ગામના ટીડીઓની બદલીને લઈને તાલુકા ભાજપ પ્રમુખે ચૌધરી સમાજના વિરુદ્ધમાં કરેલી ટિપ્પણીનો વિવાદ વકરતો જાય છે ત્યારે ચૌધરી સમાજ દ્વારા આજે જિલ્લા ભાજપ કાર્યાલયનો ઘેરાવ કરવાનો કાર્યક્રમ આપતા વાતાવરણ ગરમાયું હતું। વડગામ તાલુકા ભાજપ પ્રમુખ પ્રવીણસિંહ રાણાએ ચૌધરી સમાજના વિરુદ્ધમાં કરેલી ટિપ્પણીનો ઓડિયો વાયરલ થયો હતો, જેને લઈને ચૌધરી સમાજે તાલુકા ભાજપ પ્રમુખને સસ્પેન્ડ કરવાની માંગણી કરી હતી। જો કે એક મહિનો થવા છતાં ભાજપ મોવડી મંડળે કોઈ કાર્યવાહી ન કરતા ચૌધરી સમાજના યુવાનોએ આજે પાલમપુર ખાતેના જિલ્લા ભાજપ કાર્યાલયનો ઘેરાવ કરવાનો કાર્યક્રમ આપતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો। જો કે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની સજાવટને અંતે ભાજપ કાર્યાલયના ઘેરાવનો કાર્યક્રમ મોકૂફ રખાયો હોવાનું ચૌધરી સમાજે જણાવ્યું હતું। આજરોજ પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા ભાજપ કાર્યાલયના ઘેરાવવાનો કાર્યક્રમ અજણા ચૌધરી સમાજના યુવા પ્રતિનિધિઓ દ્વારા આપવામાં આવેલો। કારણ હતું વડગામ તાલુકા ભાજપના પ્રમુખ દ્વારા અજણા ચૌધરી સમાજને ન સોંપે, અન્ય કોઈપણ સમાજને ન સોંપે તેવી અશોભનીય ટિપ્પણી કરેલી। એના વિરોધની અંદર ચૌધરી સમાજ દ્વારા યુવા પ્રતિનિધિઓ દ્વારા પ્રદેશ કક્ષાએ વિવિધ રજૂઆતો કરેલી અને રજૂઆતોમાં માગણી મૂકેલી કે ભારતીય જનતા પાર્ટી તાલુકા ભાજપ વડગામ તાલુકા ભાજપના પ્રમુખને એના પદેથી સસ્પેન્ડ કરવામાં આવે। અમને કોઈ જ્ઞાતિનો વિરોધ નહોતો, એ જ જ્ઞાતિનો બીજો પ્રમુખ તરીકે આવતો હોય તો અમને વાંધો નથી, પણ જાહેર જીવનનો વ્યક્તિ આ શબ્દો બોલે એ કોઈપણ સમાજને શોભે નહીં। એને ધ્યાનમાં રાખીને ગત 30 તારીખે અમે એક કાર્યક્રમનું આયોજન કરેલું, પરંતુ અજણા ચૌધરી સમાજના રાજકીય મુરબ્બી આગેવાનોની વિનંતી હતી કે તમે 10 દિવસ ધૈર્ય રાખો અને 10 દિવસની અંદર આ વિષયનો પ્રદેશ કાર્યાલયથી યોગ્ય નિર્ણય લેવાશે। માન્ય સીઆર પાટીલ સાહેબ, માન્ય રજનીભાઈ આ તમામ દ્વારા અમને ખાતરી આપવામાં આવેલી, પરંતુ એ બાદ પણ 15 દિવસ સુધી નિર્ણય ન લેવાતા આજ રોજ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કાર્યાલયનો ઘેરાવાનો કાર્યક્રમ અમે રાખેલો, જેમાં ગઈકાલે રાત્રે 2 વાગ્યા સુધી ખૂબ લાંબી વાટાઘાટો ચાલી અને આજે અમને સાંત્વના આપવામાં આવેલી, ગઈકાલ રાત્રે અમને એવો ચોકસાઈ આપવામાં આવેલી કે આવતીકાલે સાંજે 4 વાગે પ્રદેશ કાર્યાલય યુવા કમિટી સાથે બેઠક થશે, વાતચીત થશે અને તમે યુવાનો ખૂબ ઓછી સંખ્યાની અંદર પાલનપુર આવો અને જિલ્લા ભાજપ કાર્યાલયનો ઘેરાવો ન કરો એવી એમની રજૂઆત અને લાગણી અમારી પાસે વ્યક્ત કરેલી। યુવા તરીકે અમારી સૌની એ જવાબદારી બને છે, ફરજ બને છે વહીવટીતંત્ર અને વ્યવસ્થાતંત્ર અને મેડિકલ તંત્રને પણ સહકાર આપવો, એ અમારી નૈતિક જવાબદારીનો ભાગ છે, જેના આધારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ નેતાઓ અને જિલ્લાના નેતાઓનું માન રાખીને આજની જિલ્લાનો જે ધરણાનો ઘેરાવાનો જે કાર્યક્રમ હતો એને મેં મોકૂફ રાખ્યો હતો અને આજે સાંજે 4 વાગે અજણા ચૌધરી સમાજની યુવા કમિટી દ્વારા ત્યાં કમલમ ખાતે બેઠક કરાવવાની છે અને પ્રદેશ નેતાઓ સાથે વાતચીત કરવાના છીએ અને વાતચીતની અંદર યોગ્ય નિર્ણય નહીં આવે તો 18મી તારીખે પ્રદેશ કમલમ ખાતે અજણા ચૌધરી સમાજના યુવાનો મોટી સંખ્યામાં ધરણા પ્રદર્શન કરશે અને એ દિવસે અમે કોઈની વાત સાંભળીશું નહીં કે કોઈના રોક્યા રોકાવાના નથી। આજે ભાજપ કાર્યાલયનો જે ઘેરાવ કાર્યક્રમ હતો એ મોકૂફ રાખ્યો, આજનો ભારતીય જનતા પાર્ટીનો અહીં ઘેરાવાનો જે કાર્યક્રમ હતો એ પ્રદેશ કક્ષાના નેતાઓ, માન્ય ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહભાઈ જાડેજા સાહેબ, આ બધાની લાગણી હતી કે અમારી વિનંતી છે કે તમે પ્રદેશ જિલ્લા ભાજપ કાર્યાલયના ઘેરાવાનો કાર્યક્રમ છે એ મોકૂફ રાખો, એટલા માટે એમની લાગણીઓને માન રાખી અમે જિલ્લા ભાજપ કાર્યાલયનો ઘેરાવો કરેલ નથી, પણ યુવા પ્રતિનિધિઓને અમે અહીં આવવા માટે આદેશ આપેલા કે ભાઈ આવતીકાલે આપણે ફરજિયાત અહીંયા હાજર થવાનું છે, માટે અહીંયા અમે આવી અહીં જ બેસી અને અહીં જ આ નિર્ણય કર્યો છે કે ભાઈ આવતીકાલે આજે સાંજે 4 વાગે આપણે જઈ અને યોગ્ય નિર્ણય કરીશું। દરમિયાન આ મામલે આજે ચૌધરી સમાજ સાથે પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે બેઠક મળશે, જેમાં નિર્ણય લેવાશે। આમ છતાં ન્યાય નહીં મળે તો ચૌધરી સમાજ દ્વારા આગામી 18 ઓગસ્ટે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ આગળ ધરણા યોજવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે।